આપણે જાણીએ છીએ કે સમાજશાસ્ત્રનો જન્મ 1838માં ફ્રાન્સમાં થયો. ત્યારબાદ એની જુદી જુદી શાખાઓ જે છે એ જેમ જેમ સંશોધનો થતા ગયા એમ વિકસતી ગઈ. એવામાંનું એક ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે, એ પણ સમાજશાસ્ત્રની એક શાખા છે જેને આપણે વિશિષ્ટ તરીકે ઓળખી શકીએ. ખાસ કરીને ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો ઉદ્ભવ છે એ 20મી સદીના 30મા દાયકામાં અમેરિકામાં થયો છે. મિલર અને ફોર્મ કહે છે તેમ કેટલીક શોધોની જેમ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે એ અકસ્માતથી શોધાયું હતું. એલ્ટન મેયો તેના સંશોધન પરથી કહ્યું કે દરેક કાર્ય પ્રવૃત્તિમાં કામદારો વ્યક્તિગત કામદાર તરીકે કામ કરતા નથી, પરંતુ હંમેશા કામ કરતા જૂથોમાં. એટલે આપણે આમ જોઈ શકીએ કે વ્યક્તિઓ એક કરતાં જ્યાં વધારે જે છે એ મોટા ભાગે જે છે એ કામ કરતા હોય છે. મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો કહે છે કે જ્યારે આપણે સામાજિક પ્રશ્ન વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે દરેક સામાજિક પ્રશ્ન છેવટે તો વ્યક્તિગત પ્રશ્ન છે, અને દરેક સામાજિક પ્રશ્ન વ્યક્તિગત પ્રશ્ન છે. એટલું આપણે જે છે એ મેયો, જોકે મેયો જે છે એ સોશિયોલોજિસ્ટ નહોતો પણ એક મનોવૈજ્ઞાનિક હતો, એટલે એની જે દ્રષ્ટિબિંદુ હતી એ સામાજિક ઘટના કરતાં મનોવિજ્ઞાન તરફ જે છે એ વધારે ઢળી હતી. એનઆર શેઠ એ નોંધે છે કે ભારતીય સમાજ વિજ્ઞાનીઓ મહદઅંશે પશ્ચિમના સમાજશાસ્ત્રીઓએ વિકસાવેલી વિભાવનાઓ અને એના અભિગમનો અપનાવતા હોવાથી અમેરિકામાં ઔદ્યોગિક સમાજશાસ્ત્રના ઉદ્ભવની સંક્ષિપ્ત માહિતી આપણને ઉપયોગ બને. એટલે મોટાભાગે આપણે જોઈએ કે આપણા જે કાંઈક મોટાભાગના સોશિયોલોજિસ્ટ જે છે એ એમ કહેવાય કે વિદેશી દેણ છે, અને એ લોકો જે અભ્યાસ કરતા એના આધારે આપણા સમાજશાસ્ત્રીઓ જે છે એ અભ્યાસ કરતા થયા. પ્રારંભિક સમાજ વૈજ્ઞાનિકો ઔદ્યોગિક સમાજશાસ્ત્રના અભ્યાસમાં ઔદ્યોગિક કાર્યદક્ષતા અને ઉત્પાદકતા તેમજ કામદારોમાં સમાનતા અને ન્યાયના લોકશાહી મૂલ્યો સાથે સંકળાયેલા હતા. એટલે મોટાભાગે આપણે એમ કહીએ કે કામદારોના જે પ્રશ્નો જે છે એ પ્રશ્નો હલ કરવામાં એના મૂલ્યો જે છે એ જોવા મળતા. હવે આપણે આગળ જોયું કે સમાજશાસ્ત્ર જે છે એ એક વિજ્ઞાન છે. હવે વિજ્ઞાન જે છે એ ક્યારે બની શકે? તો કે જ્યારે મૂલ્ય મુક્ત હોય ત્યારે. એટલે કે વૈજ્ઞાનિકના જે મૂલ્યો જે છે એ સંશોધનમાં આવવા જોઈએ નહીં, જેમ કે આમ થવું જોઈએ અથવા તો આવું હોવું જોઈએ, એની સાથે એને કાંઈ નિસ્બત હોતો નથી. એ તો માત્ર જે છે એ ઘટના કેમ બને છે, એની અંદર શું છે, ક્યાં એવા કારણો છે એની જે છે એ શોધ કરે. પણ ધીરે ધીરે તમે જુઓ કે સોશિયોલોજીનો જેમ જેમ વિકાસ થતો ગયો પછી માન્યતાઓ એવી ઊભી થવા લાગી કે જે તમે જ્ઞાન મેળવો છો એ જ્ઞાન જો કશું કામમાં જ ના આવે તો એ જ્ઞાનનું કામ શું, અથવા તો એ સંશોધન કામનું શું. અને આથી જ મિલર અને ફાર્મે કીધું કે 1924-27ના વર્ષો દરમિયાન અમેરિકાના શિકાગો શહેરમાં આવેલી વેસ્ટર્ન ઇલેક્ટ્રોનિક કંપનીના હોર્થોર્ન પ્લાન્ટ નામની ફેક્ટરીમાં ઉત્પાદનની જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓ હલ કરવા માટે વૈજ્ઞાનિક શોધો ઊભી થઈ, અને એના આધારે જે છે એમ કહેવાય કે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર જે છે એનો વિકાસ થયો. હવે એની કેટલીક જે વ્યાખ્યા જોઈએ તો સ્નીડર નામનો વૈજ્ઞાનિક ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો અર્થ આપતા જણાવે છે કે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ઔદ્યોગિક ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લેવા માટેના મનુષ્યના પ્રવેશ પછીના સામાજિક સંબંધોના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરે છે. બીજી વ્યાખ્યા એક લુપ્ટન નામના વૈજ્ઞાનિકે આપેલી છે. એના મતે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ફેક્ટરીની સામાજિક વ્યવસ્થાનો તેમજ ફેક્ટરીની બહારની અસરો જે ફેક્ટરીની સામાજિક વ્યવસ્થાને અસર કરે છે તેનો અભ્યાસ કરે છે. ત્રીજી એક વ્યાખ્યા બહુ સરસ છે, બેન્ડિક્સ
औद्योगिक समाजशास्त्र ने व्याख्या आपता नोंधे छे के औद्योगिक समाजशास्त्र कार्य संस्थानों कार्य जूथों अने कार्य भूमिकाओं अभ्यास करे छे। खास तो अहीं आपणे जे बेन्डिक्स व्याख्या आपी छे ए आपणा माटे खूब महत्वनी छे, कारण के कदाच भविष्य में तमे मास्टर डिग्री में जाओ तो त्यां पण औद्योगिक समाजशास्त्र जे छे ए चाले छे। तो एनी अंदर जे छे ए कार्यस्थानों कार्य जूथों कार्य भूमिकाओं विस्तृत आखो जेम कहो ने कि बहु मोटा मोटो प्रश्न है, एक टॉपिक तरीके जे छे ए समावेश पाम्यो छे। एटले आपणे जोईए कि कार्य संस्थानो ए शू छे। तो मानी लईए कि आपणे कोई पण एक फेक्टरी छे तो एने आपणे कार्य संस्थान तरीके ओळखी शकीए। आपणे सिंहोर छे तो आपणे गांगली जाइए तो केटली बधी फेक्टरीओ जे छे रोड ઉપર તમે જોઈ શકો છો, તો એને કાર્ય સંસ્થા તરીકે આપણે ઓળખી શકીએ છીએ। પછી કાર્ય જૂથ, માની લઈએ કે આપણે સિંહોરથી ગાંગલી સુધી જ્યાં જઈએ છીએ તો રસ્તાની અંદર અનેક ફેક્ટરીઓ આવે છે, કામદારો તો બધે કામદારો જ કહેવાય, પણ એ લોકોના પોતાના ફેક્ટરી વાઇઝ શું હોય છે, એકદમ જૂથો હોય છે। પછી ત્રીજી બાબત છે કાર્ય ભૂમિકાઓ। હવે આ બાબત બહુ મહત્ત્વની છે, કારણ કે જે તે ફેક્ટરીની અંદર હોય, આમ તો કાર્ય ભૂમિકા માત્ર ફેક્ટરીમાં હોય કે ઉદ્યોગમાં હોય એવું નથી, તમે કોઈ પણ વ્યવસ્થા લો, એ પછી શાળા હોય, કોઈ ઓફિસ હોય, રેલવે હોય, બસ વ્યવહાર હોય, બધી જગ્યાએ તમને જે છે એ વ્યક્તિની પોતાની ભૂમિકાઓ જે છે એ જોવા મળવાની છે। એટલે આ બધી બાબતો જો ધ્યાનમાં રાખી અને ઔદ્યોગિક સમાજશાસ્ત્ર જે છે એનો અભ્યાસ કરે છે। નંબર ત્રણ, પ્રશ્નની દ્રષ્ટિએ જો તમે જુઓ તો ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ આપણને પૂછાય એવું છે। જો કે બહુ સારું કહેવાય કે અત્યાર સુધી તમે જે સમાજશાસ્ત્ર ભણ્યા એની અંદર સમાજશાસ્ત્રનું સ્વરૂપ સમજ્યા, એ પછી નગર સમાજશાસ્ત્ર હોય, ગ્રામીણ સમાજશાસ્ત્ર હોય, પર્યાવરણનું સમાજશાસ્ત્ર હોય, બધા જ શાસ્ત્રની અંદર જે તે શાસ્ત્રને એનું સ્વરૂપ હોય। એટલે જો તમને સમાજશાસ્ત્રનું સ્વરૂપ, સમાજશાસ્ત્ર શુદ્ધ વિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર હકીકતલક્ષી વિજ્ઞાન છે, આ બધું તમે જાણો છો, તો ઔદ્યોગિક સમાજશાસ્ત્રના સ્વરૂપના મુદ્દાઓ જે છે એ પહેલા મુદ્દાઓની સાથે સેમ તમને દેખાય આવે છે। પણ જ્યારે વિષય વસ્તુની બાબત જો આવે તો એની અંદરથી આપણે સહેજ જુદા પડીએ છીએ। સૌથી પહેલો તમે મુદ્દો જુઓ કે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર સામાન્ય સમાજશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા છે। હવે આ બાબતની અંદર તમે જુઓ કે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર સામાન્ય સમાજશાસ્ત્રની એક શાખા તરીકે સામાજિક વિજ્ઞાનની લાક્ષણિકતા ધરાવે છે। લાક્ષણિકતા મીન્સ એનું સ્વરૂપ, એટલે કે તે અનુભવલક્ષિતા, હકીકતલક્ષિતા, વસ્તુલક્ષિતા, નૈતિક તટસ્થતા વગેરે લાક્ષણિકતાઓ ધરાવે છે। સમાજશાસ્ત્ર સામાન્યીકરણ કરે છે, તેમજ તે વિશેષીકરણ કરતું વિજ્ઞાન છે। આથી ઔદ્યોગિક સમાજશાસ્ત્રની શાખા તરીકે ઉદ્યોગના અભ્યાસમાં આ બંને પાસામાં પોતાનું પ્રદાન આપે છે। સ્નીડર પોતે નોંધે છે તેમ ઉદ્યોગના પ્રવેશને કારણે પલટાયેલા સામાજિક સંબંધો અને પરિવર્તનના સ્વરૂપની સમજ ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાંથી મળે છે। એટલે તમે જુઓ કે જેમ જેમ ઉદ્યોગો જે છે એ ચાલુ થતાં, શરૂઆતમાં જે થયેલી ફેક્ટરી હોય અને એ થોડાક વર્ષો પછી એની એ ફેક્ટરી રહેતી નથી, અને આ માત્ર ફેક્ટરીની અંદર કામ કરનાર વર્ગને નહીં પણ સમગ્ર સમાજ વ્યવસ્થા ઉપર જે છે એની કાંઈક ને કાંઈક અસર લાવે છે, કાં તો પર્યાવરણને નુકસાન પણ કરે છે, તો સાથે સાથે સામાજિક પરિવર્તન લાવવામાં, સ્ત્રીઓના સામાજિક સ્થાનમાં સુધારો કરવામાં, સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ તરફ દોરી જાય છે। એટલે આ બધી એની જે છે એ અસરો, સોશિયોલોજીનો વિદ્યાર્થી જે છે એ ક્યારેક સારું છે કે ખરાબ એના વિશે નથી વિચારતો, પણ આના કારણે આવું થયું એ એને દર્શાવે છે। એટલે આ શાસ્ત્રમાં સમાજશાસ્ત્રી જ્ઞાનની મદદથી મૂળ દ્રષ્ટિકોણ, આપણે ઘણીવાર કહીએ કે જેવી જેની દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ, એટલે ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો વિદ્યાર્થી હોય અને એ ઔદ્યોગિક વ્યવસ્થાને જ્યારે જોતો હોય તો એ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ પણ જોઈ શકે, રાજ્યશાસ્ત્રની દ્રષ્ટિએ પણ જોઈ શકે, પણ અહીંયા આપણો જે એપ્રોચ છે કે જે આપણો અભિગમ જે છે એ માત્ર કયો છે, તો કે સમાજશાસ્ત્રી દ્રષ્ટિકોણ। સ્વરૂપ બે મુદ્દો, અન્ય સમાજ વિજ્ઞાનીઓ ઉદ્યોગના અભ્યાસમાં જે પાસાની અવગણના કરે છે તે પાસાનો અભ્યાસ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર કરે છે। એટલે વિષય જે છે
એ વિષયનો સીમાડો કે વિષયની જે હદ એ શું હોય, તો દરેક વિષયને પોતાની શું હોય છે, હદ મર્યાદા હોય છે, અથવા તો એની પોતાની ચોક્કસ એક સીમા હોય છે. અને આ સીમાના કારણે અથવા તો દૃષ્ટિકોણના કારણે તે એકબીજા શાસ્ત્રો કરતાં કેવા પડે છે, અલગ પડે છે. જેમ કે વિશેષીકરણ કરતાં વિજ્ઞાન તરીકે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર અન્ય સમાજ વિજ્ઞાનીઓ સમાજ જીવનના જે પાસાના અભ્યાસની અવગણના કરે છે તેવા કેટલાક પાસાઓનો અભ્યાસ કરે છે. જેમ કે આપણે એમ કહીએ કે ઉદ્યોગમાં વિકસેલા અનૌપચારિક જૂથનો અભ્યાસ અર્થશાસ્ત્રીઓ કરતા નથી, જ્યારે સમાજશાસ્ત્ર કરે છે. માની લઈએ કે આપણે ઉદ્યોગની અંદર જ્યારે કામદારો કામ કરે છે ત્યારે એની અંદરના આંતરિક સંબંધો ઊભા થાય છે, અને ક્યારેક તો તમે જુઓ કે આ સંબંધો જે છે એ ઘરેલું પણ બને છે. મોટાભાગે આપણે એમ કહીએ કે રવિવારે રજા હોય તો ઉદ્યોગની અંદર કામ કરતા કામદારો એમ કહે છે કે મારા ઘરે આવજો, અથવા તો એના ઘરે જાય છે, અથવા તો કોઈ સામાજિક પ્રસંગ હોય તો એકાબીજીને આમંત્રણ આપવાનું કામ પણ કે જે છે, એટલે અનૌપચારિક. મૂળ મુદ્દો આમાં સમજવાનો કયો છે કે અનૌપચારિક એટલે શું, તો આપણે એમ કહીએ કે ભાઈ લાગણી ભર્યા સંબંધો કે જેની અંદર કોઈ નિયમો હોતા નથી, કે હું તમારા ઘરે રવિવારે આવ્યો તો તમારે મારા ઘરે રવિવારે આવવું જ તે, એટલે એવા કોઈ જડ કે ચુસ્ત નિયમો નહીં, પણ એની અંદરના જે છે એ આવા સંબંધો વિકસ્યા હોય છે. મારો ભાઈ એક ફેક્ટરીમાં કામ કરતો હતો, મને ખ્યાલ છે કે એ લોકોએ શું કર્યું કે ખાસ કરી અને માની લો કે કોઈ કર્મચારીનું અવસાન થાય તો એનું જે ડિપાર્ટમેન્ટે નક્કી કર્યું કે આપણે 50-60 એક ડિપાર્ટમેન્ટમાં છીએ કે કોઈના ઘરે અથવા તો કર્મચારી જે છે એનું જો અવસાન થાય તો દરેકે 1000-1000 રૂપિયા તાત્કાલિક કાઢવા અને જેનું અવસાન થયું છે એના ઘરના સભ્યને આપવા. એટલે કોઈ નિયમ નહીં, પણ એક લાગણી થઈ કે વ્યક્તિને આ પ્રસંગે જરૂરિયાત છે, એટલે એકબીજી જે છે એ શું કરે છે, ઊભા રહે છે. પછી બીજી બાબત એ છે કે અન્ય શાસ્ત્રો જે છે એ ઔદ્યોગિક વ્યવસ્થાની અંદર જે રચનાતંત્ર આખું ઊભું થાય છે એ રચનાતંત્રનો અભ્યાસ કરતા નથી, પણ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર એની અંદર જે રચનાતંત્ર જે છે કેવું છે એનો અભ્યાસ પણ કરે છે. માની લઈએ કે આપણે રચનાતંત્ર FIBM આવ્યું હતું કે એની અંદર તાલકોટ પાર્સન નામનો જે સમાજશાસ્ત્રી છે એને 5 ભાગો દર્શાવ્યા છે. જોકે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે ખાસ તમારા લોકોએ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, આ રચનાતંત્ર જે છે એનું માળખું કે એનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરના આધારે તમે શાળા વ્યવસ્થા હોય, ધાર્મિક વ્યવસ્થા હોય, XYZ કુટુંબ વ્યવસ્થા હોય, ધર્મ વ્યવસ્થા હોય, બધી જ બાબતો જો તમારે આ 5 તત્વો અથવા તો હું તો એને શસ્ત્રો કહું છું, એ શસ્ત્રો તમારી આગળ હોય તો તમે એને સમજી શકો છો. ત્યાર પછીનો મુદ્દો જે છે એ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર સામાન્ય સમાજશાસ્ત્રના ખ્યાલો, પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. મોટાભાગે આપણે એમ કહીએ કે ચલો મેથડ તમારા લોકોને આ વર્ષે સામાજિક સંશોધનની પદ્ધતિ કદાચ બલર સાહેબ લે છે, તો એની અંદર એક ખ્યાલો નામનો ટોપિક આવે છે. ખ્યાલો એટલે શું, તો આપણે એમ કહીએ કે ખ્યાલો એટલે હકીકતોને રજૂ કરતી ટૂંકાક્ષરી. કોઈ પણ વિજ્ઞાન હોય એને પોતાના ચોક્કસ અને સ્પષ્ટ ખ્યાલો હોય, અને ખ્યાલો વગર વિજ્ઞાન જે છે એ વિજ્ઞાન સંભવિત નથી. ખાસ યાદ રાખવા જેવું છે, ખ્યાલો એટલે શું, હકીકતોને રજૂ કરતી ટૂંકાક્ષરી. શ્રમ વિભાજન હોય, સોશિયોલોજીના તમે ખ્યાલો જોવો તો દરજ્જો છે, ભૂમિકા છે, સમુદાય છે, સમાજ છે, સંસ્થા છે, આ બધા એના ખ્યાલો. અને શું કામ એને આ બાબતમાં વ્યાખ્યાબદ્ધ કરે, કારણ કે એક જગ્યાએ જે એનો અર્થ થતો હોય બીજી જગ્યાએ એનો અર્થ એક થતો હોય. ધારો કે હું તમને એક ઉદાહરણ આપું કે 2+2 4 જ થાય, અને કદાચ તમે પાકિસ્તાનમાં 2+2 કરો તો 5 ન થાય, ત્યાં પણ શું થવાના છે, 4 જ થવાના છે. તો એવી રીતે જે છે એ સમાજશાસ્ત્રની અંદર જે દરજ્જો એટલે શું, તો કે દરજ્જો એટલે સ્થાન. પછી ભલે ભાષા જે છે એ કદાચ ઇંગ્લિશમાં હોય તો એને સ્ટેટસ તરીકે કહો, પણ ઓળખે તો એને શું, સ્થાન તરીકે જે છે એ સ્થાન તરીકે જ ઓળખવાના છે. એટલે સમાજશાસ્ત્રમાં જેટલા ખ્યાલો હોય ને એ ખ્યાલોનું વિશ્લેષણ સામાન્ય સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. અને એટલા માટે તમે જુઓ કે FIBAની અંદર જે તમે પેપર ભણ્યા
તો એની અંદર સમાજશાસ્ત્ર પરિચય નામનું પુસ્તક તમે ભણ્યા જ હો, જોકે ભારતની તમામ યુનિવર્સિટીમાં આ તો હોવું જ જોઈએ કે જ્યાં સુધી 100 એકડા ન શીખો ત્યાં સુધી તમને દાખલા ન આવડે, જ્યાં સુધી કક્કો ન શીખો ત્યાં સુધી તમને બારાખડી ન આવડે. તો એ બધી બાબતો જે છે એ તમારે ખાસ તો ધ્યાનમાં લેવી જોઈએ, અને એટલા માટે એને એક ખ્યાલો એવો શબ્દ જે છે એ વાપર્યો છે, પદ્ધતિ. બહુ સરસ શબ્દ કે કોઈપણ વિજ્ઞાન અથવા તો શાસ્ત્ર જે છે એ શાસ્ત્ર વિજ્ઞાન તરીકેનો દરજ્જો ત્યારે જ ધારણ કરી શકે કે જ્યારે એની પાસે શું હોય, પદ્ધતિ હોય. આપણા પુરાણોમાં જાઓ તો પુરાણોની અંદર પણ જે છે એ કોઈપણ ઘટનાને સમજવા માટે ધાર્મિક માન્યતાઓથી સમજાતી, પણ જેમ જેમ જ્ઞાન વધતું ગયું અને એ વધતા જ્ઞાને લોકોને વિજ્ઞાનવાદ તરફ, ખાસ તો આપણે બૌદ્ધિકવાદ જેને કહીએ છીએ, કે કોઈ પણ ઘટના બને તો એમનેમ બનતી નથી, પણ એની પાછળ કંઈક રહસ્ય હોય છે, એની પાછળ કંઈક કારણો હોય છે, અને આ કારણોની તપાસ જે છે એ પદ્ધતિ દ્વારા જે છે એ પદ્ધતિ દ્વારા કરી શકાય એવું આપણે કહી શકીએ. સોશિયોલોજીની જેમ પદ્ધતિ જે છે, મુલાકાત છે, અનુસૂચિ છે, નિરીક્ષણ છે, પ્રશ્નાવલી છે, આ બધી જે છે એની પદ્ધતિ છે, જે બલર સર તમને સારી રીતે અત્યારે ભણાવતા હશે એટલે એને આપણે બહુ ચર્ચા નથી કરી, પણ જે સમાજશાસ્ત્રની પદ્ધતિ છે એવી જ પદ્ધતિઓ જે છે એ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર સમાજશાસ્ત્રનો એક ભાગ હોવાથી એનો ઉપયોગ કરે છે. સિદ્ધાંતો, બહુ સરસ શબ્દ. આમ તો સામાન્ય ભાષામાં આપણે એમ કહી શકીએ કે દરેક વિજ્ઞાનનું જે અંતિમ ધ્યેય એ શું હોય છે, તો કે સિદ્ધાંતોનું પ્રસ્થાપન કરવું. જેવા, જો કે સામાજિક વિજ્ઞાનનું આપણે એક કહી શકીએ કે હજી સર્વદેશીય સિદ્ધાંતો કે કુદરતી વિજ્ઞાનના જેવા સિદ્ધાંતો એ સ્થાપી ન શકે. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપ્યો અને કીધું કે વસ્તુ ઉપરથી નીચે પડે છે, પછી પાકિસ્તાનમાં ઉપરથી પસાડો તો એ નીચે જ આવે, અમેરિકામાં ઉપરથી ઘા કરો તો એ નીચે જ આવે, પણ સામાજિક વિજ્ઞાનોના જે સિદ્ધાંતો જે છે એ એના એકના એક કારણો ન હોઈ શકે, અને એટલા માટે એને બહુ પરિમાણી દ્રષ્ટિથી છે એ એને જોવા પડે. જેમ કે હું તમને કહું કે દરખાઈમાં જે છે એ આપઘાતનો અભ્યાસ કર્યો અને ત્યાં કદાચ એના તારણમાં એવું એને જોવા મળ્યું કે સ્ત્રીઓ કરતાં પુરુષો આત્મહત્યા વધારે કરે છે. કદાચ આ વિધાન અમેરિકામાં સાચું છે, તો ભારતમાં આવો તો ભારતમાં તો પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે આત્મહત્યા કરે છે. આત્મહત્યા કરે છે એ સિદ્ધાંત થઈ ગયો, પછી કોણ કરે છે એને સામાજિક વિજ્ઞાનમાં તમે જુઓ કે ત્યાં કદાચ પુરુષો કરે છે, અહીંયા સ્ત્રીઓ કરે છે, પણ એ જે આત્મહત્યા કરવાના જે કારણો જે છે એ કારણોની એકદમ વ્યવસ્થિત તપાસ જે છે એ કરે છે. ત્રીજો મુદ્દો જે છે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ઉદ્યોગમાં સામાજિક પરિબળો તપાસે છે, બહુ મહત્ત્વનો છે કે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર અભ્યાસ જોવા મળતા કાર્ય જૂથો, વ્યક્તિઓની ભૂમિકા, દરજ્જાઓ, કામદારોના મૂલ્યો વગેરે ઉપર જે છે એ ભાર મૂકી અને એના અભ્યાસ સાથે સંકળાયેલો, એટલે મૂળ મુદ્દો આર્થિક પરિબળો નહીં, રાજકીય પરિબળો નહીં, પણ ઔદ્યોગિક વ્યવસ્થાને જે અસર કરતા છે એ અસર કરતા પરિબળોનો જે અભ્યાસ જે છે એ આપણે એમ કહીએ કે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર કરે છે. પાંચમો મુદ્દો જે છે એ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર વ્યવહારલક્ષી વિજ્ઞાન. ખાસ તો આ મુદ્દો એટલા માટે મહત્ત્વનો કે વ્યવહારો એટલે શું, તો કે જે જ્ઞાન તમે મેળવો છો એ જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ થઈ શકે. હવે આપણે જોયું કે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર જે છે એ ખાસ કરી અને ઉદ્યોગની સમસ્યાઓ હોય, ઉદ્યોગની અંદર સંઘર્ષ ઊભા થતા હોય એનો અભ્યાસ કરે છે, તો બીજી બાજુ જે છે એ ઔદ્યોગની જે સમસ્યાઓ હોય એ સમસ્યાઓ દૂર કરવા માટે પણ જે છે એ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર આજે મહત્ત્વનું બન્યું છે. આજે લગભગ ઔદ્યોગિક વ્યવસ્થામાં એવું કહેવાય છે કે એક સોશિયલ વર્કરની પણ જરૂરિયાત ઊભી થઈ છે. તો આ બધી બાબતોના કારણે આપણે એમ કહી શકીએ કે એના સ્વરૂપના જે 5 મુદ્દાઓ છે, આમ તો 8 છે, બીજા જે છે 3 એ આપણે કાલે રાખશું, પણ નોંધવાપાત્ર બાબત અહીંયા એટલી જ છે કે જેમ સમાજશાસ્ત્રને સ્વરૂપ સમાજશાસ્ત્રને વિજ્ઞાન તરીકે સાબિત કરવા માટેનું સ્વરૂપ છે, એમ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે એ પણ સામાજિક વિજ્ઞાન છે,
અને એટલે એના સ્વરૂપના મુદ્દાઓ આપણે ઉપર